તાજેતરમાં સાવલીથી મળતી માહિતી મુજબ સાવલી પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલની બુટલેગર સાથે સાંઠગાંઠની ફરિયાદ મામલે ગુનો દાખલ કરી સાવલી પોલીસે આરોપી પોલીસકર્મીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા બાદ એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારે રિમાન્ડ દરમિયાન આરોપી પોલીસકર્મી કોમ્પ્યુટર રૂમમાં આરામ ફરમાવતો હતો. આ વિડીયો વાયરલ થયો છે ત્યારે પોલીસ સામે પોલીસ ફરિયાદની તપાસ શંકાના ઘેરામાં આવી ગઈ છે. તમને ફરીવાર જણાવી દઈએ, જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે સાવલી પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલની બુટલેગર સાથે સાંઠગાંઠની ફરિયાદને મામલે ગુનો દાખલ કરી સાવલી પોલીસે આરોપી પોલીસકર્મીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા બાદ એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારે રિમાન્ડ દરમિયાન આરોપી પોલીસકર્મી કોમ્પ્યુટર રૂમમાં આરામ ફરમાવતો હતો. તેનો વિડીયો ઉતારીને આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે ત્યારે પોલીસ સામે ફરિયાદની તપાસની શંકા ઘેરામાં આવી ગઈ છે. તમને ફરીવાર જણાવી દઈએ, સાવલી પોલીસ મથકના પોલીસકર્મીની બુટલેગર સાથે સાંઠગાંઠની ફરિયાદનો મામલો છે. ગુનો દાખલ કરી સાવલી પોલીસે આરોપી પોલીસની ધરપકડ કરી છે. ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને એક દિવસનો રિમાન્ડ મેળવવામાં આવ્યો છે. અને રિમાન્ડમાં કોમ્પ્યુટર રૂમમાં એટલે કે રિમાન્ડ દરમિયાન કોમ્પ્યુટર રૂમમાં આરામ ફરમાવતો આ પોલીસકર્મીનો વિડીયો સામે આવ્યો છે. રાત્રે આરામ કરતા વિડીયો વાયરલ થયો છે અને કોન્સ્ટેબલ સામે પોલીસ ફરિયાદની તપાસ શંકાના ઘેરામાં છે.